गुड आफ्टरनून विद्यार्थी मित्रों, सेंट जॉर्ज स्कूल आदिपुरना ई क्लासेस में आप सौनु हार्दिक स्वागत है। धोरण सात एनसीईआरटी गणित प्रकरण छ त्रिकोण अने तेना गुणधर्मो आ वीडियो में आप आ प्रकारना दाखला सी प्रकरण छ त्रिकोण अने तेना गुणधर्मो एम हवे आप सीखिए स्वाध्याय 6.4 ना दाखला। एनो प्रश्न नंबर 1, नीचे प्रमाणेनी बाजुओ धरावतो त्रिकोण शक्य छे। तो विद्यार्थी मित्रों, अहीं प्रश्न 1 में अमुक बाजुओना माप आपेला छे, एना परथी आपणने जणावानुं छे कि आ बाजुओ धरावतो त्रिकोण शक्य छे। तो आपणे त्रिकोणना गुणधर्म याद करी लईए कि त्रिकोणनी कोई पण बे बाजुना मापनो सरवाळो त्रीजी बाजुना माप करता वधारे होय छे। तो जो आ गुणधर्मनुं पालन थशे तो आपणे कही शकशुं कि आ बाजु धरावतो त्रिकोण शक्य छे। तो सौथी पहेलानी अंदर आपेली छे बाजुओ 2 सेंटीमीटर, 3 सेंटीमीटर अने 5 सेंटीमीटर। तो बे बाजुओना मापनो सरवाळो करिए, 2 वत्ता 3, तो 2 वत्ता 3 बराबर केटला सेंटीमीटर मळ्युं? 5 सेंटीमीटर। ज्यारे त्रीजी बाजुनुं माप पण केटलुं छे? 5 सेंटीमीटर छे। तो अहीं 2 बाजुना मापनो सरवाळो त्रीजी बाजुना माप जेटलो ज छे। तो त्रिकोण रचवा माटे कोई पण 2 बाजुना मापनो सरवाळो त्रीजી બાજુના માપ કરતાં કેટલો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ। તો માટે આ માપ ધરાવતો ત્રિકોણ હોઈ શકે નહીં, જે અશક્ય છે। પ્રશ્ન 1નો બીજો, એમાં બાજુના માપ આપેલા છે 3 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર। તો 2 બાજુના માપનો સરવાળો કરીએ, 3 વત્તા 6 સેન્ટીમીટર બરાબર 9 સેન્ટીમીટર મળે છે। તો જે ત્રીજી બાજુ જે છે 7 સેન્ટીમીટર એના કરતાં વધારે છે, તો 9 સેન્ટીમીટર ઇઝ ગ્રેટર દેન 7 સેન્ટીમીટર। એના પછી આપણે બીજી 2 બાજુઓ લઈએ, 3 અને 7। તો 3 અને 7નો સરવાળો કરીએ, જે 6 સેન્ટીમીટર કરતાં વધારે થવો જોઈએ। તો 3 અને 7 બરાબર કેટલા થાય? 10 સેન્ટીમીટર। તો 10 સેન્ટીમીટર એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે છે। તો 2 બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે થાય છે। હવે એના પછીની 2 બાજુઓ લઈએ, તો 3 અને 6 લઈ લીધી, 3 અને 7 લઈ લીધી, હવે કઈ બાજુઓ રહી ગઈ? 6 અને 7। તો 6 અને 7 સેન્ટીમીટર બાજુનો સરવાળો કરીએ તો 13 મળે છે, પણ ત્રીજી બાજુનો માપ કેટલો છે? 3। તો જે 13 જે છે એ 3 સેન્ટીમીટર કરતાં વધારે છે। તો તમે જોઈ શકો છો કે કોઈ પણ બાજુના માપનો સરવાળો કરતા જઈએ તો હંમેશા એ સરવાળો જે છે એ ત્રણેય વખતે ત્રીજી બાજુના માપ કરતાં વધારે જ મળે છે। તો માટે આપણે કહી શકીએ કે અહીં ત્રિકોણની 2 બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે છે, તો માટે આ માપ ધરાવતો ત્રિકોણ શક્ય છે। એના પછી નંબર 3, 3 બાજુ આપેલી છે 6 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર। તો કરીએ સરવાળો 2 બાજુઓનો, તો 3 વત્તા 5 લઈએ પહેલાં, તો 3 વત્તા 5, 3 વત્તા 2 સેન્ટીમીટર લઈએ, તો 3 વત્તા 2 સેન્ટીમીટર બરાબર 5 સેન્ટીમીટર। તો 5 સેન્ટીમીટર એ 6 સેન્ટીમીટર જે ત્રીજી બાજુ છે એના કરતાં માપ નાનું આવ્યો, તો શું હોવું જોઈએ? સરવાળો વધારે હોવો જોઈએ। તો આપણે કહી શકીએ કે ત્રિકોણની 2 બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં ઓછો છે, પણ ત્રિકોણના ગુણધર્મ મુજબ શું હોવો જોઈએ? વધારો હોય તો ત્રિકોણ શક્ય હોય, પણ અહીંયા તો ઓછું આવે છે। તો માટે આપણે કહી શકીએ કે આ માપ ધરાવતો ત્રિકોણ શક્ય નથી, હોઈ શકે નહીં। એના પછી પ્રશ્ન નંબર 2, ત્રિકોણ PQRના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ O લો। તો અહીં ત્રિકોણ એક આપેલો છે, એની અંદર એક બિંદુ O લો। તો શું અહીં આપણી પાસે 3 ઓપ્શન આપેલા છે અને ક્વેશ્ચન માર્ક આપેલું છે? તો શું OP વત્તા OQ મોટા છે PQ કરતાં? શું OQ વત્તા OR મોટા છે QR કરતાં? શું OR વત્તા OP મોટા છે RP કરતાં? તો આપણે આકૃતિ દ્વારા ચકાસણી કરીએ તો તમે અહીંયા બિંદુની સાથે ત્રણેયના શિરોબિંદુઓને જોડશો તો તમે જોશો કે તમને 3 ત્રિકોણ મળ્યા, 1, 2 અને 3। એક ત્રિકોણ મળ્યો OPR, બીજો મળ્યો OPQ અને ત્રીજો મળ્યો OQR। તો આ રીતે ત્રણેયના શિરોબિંદુઓને આપણે મધ્યબિંદુ સાથે જોડીએ તો આપણને 3 ત્રિકોણ મળ્યા। તો હવે આપણે ચકાસણી કરીએ કે આપેલા ત્રિકોણ PQR માટે આપેલી જે શરતો છે કે પાલન થાય છે કે નહીં, તો જોઈએ। તો આપણે ફરીથી ત્રિકોણના ગુણધર્મનો ઉપયોગ અહીંયા કરશું, 2 બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે થાય। તો આ ત્રિકોણ માટે લઈએ તો બાજુ OP વત્તા બાજુ OQ એ સામેની બાજુ બંને બાજુના સરવાળા કરતાં PQ જે છે એ વધારે છે। તો જુઓ, બાજુ OP વત્તા OQ અને PQ એ એનાથી શું બને છે? ત્રિકોણ OPQ બને છે। તો OPQ એ 2 બાજુના માપનો સરવાળો
ત્રીજી બાજુના માપના સરળ કરતાં વધારે જ હોય, કારણ કે ગુણ ત્રિકોણના ગુણધર્મ પ્રમાણે આપણે એમ કહી શકીએ. ત્યાર પછી જુઓ આકૃતિની અંદર બીજા માટે પણ હા છે, તો ક્યુ ઓ ક્યુ વત્તા ઓ આર એ મોટા છે ક્યુ આર કરતાં. તો જુઓ ઓ ક્યુ ઓ આર અને ક્યુ આર શું છે, તો એનાથી શું બને છે, આર ઓ ક્યુ ત્રિકોણ બને છે. કયું ત્રિકોણ બને છે, આર ઓ ક્યુ ત્રિકોણ બને છે. તો બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ જે છે એના કરતાં વધારે જ છે, તો માટે આપણે કહી શકીએ કે હા આ ઓ ક્યુ વત્તા ઓ આર એ મોટા છે ક્યુ આર કરતાં. ત્યાર પછી ત્રીજું છે ઓ આર વત્તા ઓ પી મોટા છે આર પી કરતાં, તો એના માટે પણ આવશે હા. તો શા માટે જુઓ આકૃતિની અંદર ઓ આર ઓ પી અને આર પી વડે કયો ત્રિકોણ બને છે, આર ઓ પી ત્રિકોણ બને છે. જુઓ આકૃતિની અંદર આર ઓ પી ત્રિકોણ બને છે, તો બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે જ હોય. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સમજીએ આપણે. ત્રિકોણ એબીસીની મધ્યગા એ એમ છે, તો એ બી વત્તા બી સી વત્તા સી એ મોટા છે ટુ એ એમ કરતાં, તો એવું થાય છે. તો આપણે જોઈએ ત્રિકોણ એ બી એમ અને ત્રિકોણ એ સી એમની બાજુઓને ધ્યાનમાં લો. તો અહીંયા એક ત્રિકોણ આપેલો છે એ બી સી. હવે મધ્યગા એટલે શિરોબિંદુમાંથી સામેની બાજુના મધ્યબિંદુમાંથી દોરેલો રેખાખંડ. તો પહેલાં તમે મધ્યબિંદુ લઈ લો, બી એમ અને સી એમના માપ સરખા છે અને શિરોબિંદુ એમમાંથી રેખાખંડ દોરો, તો આ એમ જે છે એ શું થશે, મધ્યગા થશે. તો અહીં ધ્યાન રાખીએ કે કોઈ પણ ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હશે. તો અહીંયા પહેલાં આપણે ત્રિકોણના અહીંયા બે ભાગ પડે છે એબીસીના, તેમાં જુઓ પહેલો ત્રિકોણ બને છે એ બી એમ. પહેલો ત્રિકોણ કયો છે, ત્રિકોણ એ બી એમ. તો એ બી એમ માટે આપણે લખશું એ બી વત્તા બી એમ. એ બી વત્તા બી એમ જો સરવાળો છે એ સામેની બાજુ ત્રીજી બાજુ કરતાં મોટો છે, એને નંબર આપી દઈએ એક. એ રીતે એનો જે બીજો ભાગનો ત્રિકોણ બને છે એ સી એમ, ત્રિકોણ એ સી એમ માટે આપણે લખશું સી એ વત્તા સી એમ નો સરવાળો મોટો છે એ એમ કરતાં. તો બંનેમાં આપણે મધ્યગા જ લેશું ત્રીજી બાજુ તરીકે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણને આ સૂચનામાં આપેલી છે કે ત્રિકોણ એ બી એમ અને એ સી એમમાં બાજુઓને ધ્યાન લો. તો આપણે બંનેમાં આપણે ત્રીજી બાજુ તરીકે આપણે એ એમ લીધી છે. તો એક નંબર અને બે નંબરને નામ આપી દો. હવે પરિણામ એક અને બે જે છે એનો સરવાળો કરીએ, તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ સરવાળો કરશું, તો ડાબી બાજુ એ બી વત્તા બી એમ વત્તા સી એ વત્તા સી એમ મોટા છે, બીજી બાજુ તો બંને એમ જ છે, તો એમ વત્તા એમ થશે. તો માટે એ બી વત્તા બી એમ વત્તા સી એ વત્તા સી એમ મોટા છે એક એમ, અને એક એમ કેટલા એમ થઈ ગયા, બે એમ થઈ ગયા. તો માટે આપણે કહી શકીએ એ બી કાઉન્સમાં લઈ લઈએ, બી એમ વત્તા સી એમને કાઉન્સમાં લઈ લઈએ આ બંનેને, અને વત્તા સી એને પાછળ લઈ લઈએ, સ્થાન બદલ બદલ કરીએ અને એ મોટા છે ટુ એમ કરતાં. હવે બી એમ અને સી એમ જુઓ આકૃતિની અંદર, બી એમ અને સી એમ, બી એમ અને સી એમ આ બંનેને જોડીએ, તો આખો કયો કઈ બાજુ બને છે, બાજુ બી સી બને છે. તો આપણે બી એમ અને સી એમને બદલે આપણે બી સી લખી શકીએ. તો હા, તો આપણે અહીંયા કાઉન્સની અંદર બી એમ અને સી એમને જે કાઉન્સની અંદર એટલે લીધા, એટલા માટે લીધા કે આપણે એના બદલે આપણે શું લખશું, આપણે બી સી લખશું. તો એ બી વત્તા બી સી વત્તા સી એ મોટા છે ટુ એ એમ કરતાં. તો આમ જે આપણને સાબિત કરવાનું હતું, તો આમ આપણે કહી શકીએ કે ત્રિકોણ એ બી સીની મધ્યગા એ એમ છે, તો માટે એ બી વત્તા બી સી વત્તા સી એ મોટા છે ટુ એ એમ કરતાં એ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર. એક ચતુષ્કોણ અહીં આપેલ છે, એમાં આપણને એ બી વત્તા બી સી વત્તા સી ડી વત્તા ડી એ મોટા છે એ સી વત્તા બી ડી કરતાં, એવું થાય છે કે નહીં એ આપણે ચકાસણી કરવાની છે. તો અહીંયા આપણે ચતુષ્કોણ દોરીએ એ બી સી ડી. તો ધ્યાનમાં રાખો કે ત્રિકોણ આપણે ત્રિકોણના ગુણધર્મનો ઉપયોગ અહીં પણ કરવાનો જ છે. ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો કરતાં ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. તો અહીં તમે આકૃતિની અંદર જોઈ શકો છો ચતુષ્કોણની અંદર ચાર બાજુઓ છે એ બી બી સી સી ડી ડી એ, અને બે વિકર્ણ આપેલા છે એ સી અને બી ડી.
तो तमे जोशो निरीक्षण करो तो आखा चतुष्कोणनी अंदर आपणे बे त्रिकोण ने आपणे लई लईए ए बी सी। पहेलुं त्रिकोण क्यूँ लई लईए आपणे ए बी सी। तो आ रीते आपणे एक त्रिकोणनी अंदरथी ए बी सी लई लईए अने बीजो त्रिकोण आपणे लई लईए ए डी सी। तो आ रीते चतुष्कोणने आपणे बे त्रिकोणनी अंदर डिवाइड करी नाख्यो। तो आपणे लखशुं त्रिकोण ए बी सी माटे बे बाजूना मापनो सरवाळो त्रीजी बाजू करता मोटो होय छे तो आपणे लखशुं ए बी वत्ता ए सी मोटा छे कोना करता ए सी करता। ત્રીજી બાજુ કઈ છે એ સી તો બંનેનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે છે। ત્યાર પછી બીજો ત્રિકોણ લઈએ ત્રિકોણ એ ડી સી માટે લઈએ આપણે એ ડી સી જે છે એના માટે લઈએ તો ત્રિકોણ એ ડી સીમાં બે બાજુનો સરવાળો સી ડી વત્તા ડી એ મોટા છે ત્રીજી બાજુના માપ કરતાં। તો હવે પરિણામ એક આપી દઈએ પહેલાં ત્રિકોણ માટે અને બીજા ત્રિકોણ માટે આપણે પરિણામ બે તો બંને પરિણામોનો આપણે સરવાળો કરીએ તો એ બી વત્તા બી સી વત્તા સી ડી વત્તા ડી એ મોટા છે એ સી વત્તા એ સી કરતાં। તો આપણે એ સી વત્તા એ સી બરાબર કેટલા થઈ જશે ટુ એ સી થશે। તો આને આપી દઈએ આપણે પરિણામ નંબર ત્રણ। તો હવે આપણે આ જે બે ત્રિકોણ લીધા એ આપણે કયા વિકર્ણની સાપેક્ષે લીધા એ સી વિકર્ણની સાપેક્ષે આપણે બે ત્રિકોણ લીધા। હવે આપણે બીજો વિકર્ણ એક વિકર્ણ એ સી લીધું એના સાપેક્ષે બે ત્રિકોણ લીધા। હવે આપણો બીજો વિકર્ણ લઈએ બીડી બીડી વિકર્ણની સાપેક્ષે બે જે ત્રિકોણ બને છે એ આપણે લઈ લઈએ તો પહેલું ત્રિકોણ આ બાજુ બનશે અને બીજો ત્રિકોણ આ રીતે બનશે। તો હવે એના પરથી આપણે કરીએ ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે। તો હવે આપણે લઈએ ત્રિકોણ એ બી ડી કયો ત્રિકોણ લેશું એ બી ડી તો એમાં એ બી વત્તા ડી એ મોટા છે બી ડી કરતાં એને પરિણામ ચાર આપી દઈએ। એવી રીતે ચોથો ત્રિકોણ કયો બનશે ત્રિકોણ બી સી ડી તો બી સી વત્તા સી ડી બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે થાય છે તો એ આપી દઈએ પરિણામ નંબર પાંચ। તો ચાર અને પાંચ પરિણામનો સરવાળો કરીએ તો એ બી વત્તા ડી એ વત્તા બી સી વત્તા સી ડી મોટા છે બી ડી વત્તા બી ડી કરતાં તો માટે લખી શકીએ એ બી વત્તા બી સી વત્તા સી ડી વત્તા ડી એ મોટા છે ટુ બી ડી કરતાં। હવે આપણે ત્રણ અને છનો સરવાળો કરીએ આને આપી દઈએ પરિણામ છ તો ત્રણ અને છ જે છે એ એસીને વિકર્ણ લઈને આપણે જે બે ત્રિકોણના ભાગ કર્યા હતા એના એનો જે સરવાળો છે એ છે પરિણામ અને જે નંબર છ પરિણામ છે એ આપણે વિકર્ણ બીડીની સાપેક્ષે જે બે ત્રિકોણ લીધા હતા અને એના આપણે જે સરવાળો કર્યો છે એ પરિણામ છે। હવે એ સરવાળાના સરવાળાના જે પરિણામ છે એનું હવે આપણે સરવાળો કરીએ બંનેનો તો પરિણામ ત્રણ અને છનો સરવાળો કરીએ તો બે કાઉન્સમાં એ બી વત્તા બી સી વત્તા સી ડી વત્તા ડી એ મોટા છે ટુ એ સી વત્તા ટુ બી ડી કરતાં તો માટે બે કાઉન્સમાં એ બી વત્તા બી સી વત્તા સી ડી વત્તા ડી એ મોટા છે બે કાઉન્સમાં એ સી વત્તા બી ડી કરતાં બંને સામસામે બે આવે છે તો સામસામે બે કેન્સલ થશે અથવા તો તમે બંને બાજુ બે વડે ભાગશો તો પણ ચાલશે। તો માટે આપણે જોઈ શકીએ છીએ કે એ બી વત્તા બી સી વત્તા ડી એ સી સી ડી વત્તા ડી એ મોટા છે એ સી વત્તા બી ડી કરતાં જ્યાં એ સી અને બી ડી શું હતા આના ચતુષ્કોણના વિકર્ણ હતા। તો આ જે છે આપણે પૂછ્યું હતું કે ચતુષ્કોણ એ બી સી એક ચતુષ્કોણ છે તો શું આ થાય છે તો આપણે કહી શકીએ કે હા આ થાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ચતુષ્કોણ એ બી સી ડી અહીં આપેલ છે એમાં આપણને કીધું છે કે એ બી વત્તા બી સી વત્તા સી ડી વત્તા ડી એ નાના છે બે કાઉન્સમાં એ સી વત્તા બી ડી કરતાં તો અહીંયા એક ચતુષ્કોણ તમે જોઈ શકો છો એ બી સી ડી દોરેલો છે એના બે વિકર્ણ છે એ સી અને બી ડી અને બંને વિકર્ણોનો છેદબિંદુ ઓ આપેલો છે તો તમે અહીંયા જોઈ શકો છો ચતુષ્કોણને કેટલા ત્રિકોણોની અંદર ડિવાઈડ કરી નાખ્યું તો ચાર તો ત્રિકોણ નંબર એક ત્રિકોણ નંબર બે ત્રિકોણ નંબર ત્રણ અને ત્રિકોણ નંબર ચાર પહેલાં ત્રિકોણનું નામ છે એ ઓ બી બીજા ત્રિકોણનું નામ છે બી ઓ સી ત્રીજા ત્રિકોણનું નામ છે સી ઓ સી ઓ ડી અને ચોથાનું નામ છે એ ઓ ડી તો આ રીતે આપણને કેટલા ત્રિકોણ મળી ગયા એક ચતુષ્કોણ અને બે કર્ણો
માંથી ચાર ત્રિકોણ મળી ગયા. તો હવે આપણે ફરીથી ત્રિકોણના ગુણધર્મમાં આવી જઈએ તો ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપથી વધારે હોય છે. તો ચલો ત્રણેય ત્રિકોણો માટે આપણે લખી નાખીએ. તો ત્રિકોણ એઓબી માટે ઓએ વત્તા ઓબી મોટા છે એબી કરતાં, બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે છે. એવી જે બીજું ત્રિકોણ લઈ લઈએ ઓબીસી, તો એમાં લખીએ આપણે ઓબી વત્તા ઓસી મોટા છે બીસી કરતાં. ત્રિકોણ ઓસીડી માટે લઈ લઈએ, ત્રિકોણ ઓડી વત્તા બાજુ ઓસી વત્તા ઓડી નો સરવાળો મોટો છે ત્રીજી બાજુ સીડી કરતાં. હવે જે ત્રિકોણ ઓએડી માટે લઈએ તો ઓએ વત્તા ઓડી મોટું છે ત્રીજી બાજુ એડી ડીએ કરતાં. તો આમ એક બે ત્રણ અને ચાર ત્રિકોણ માટે આપણને ચાર પરિણામ મળ્યા. હવે આ ચારે ચાર પરિણામોનું આપણે શું કરીએ, નાખશું સરવાળો. તો ચાલો સરવાળો કરીએ. ચારેનો સરવાળો કરીએ તો ઓ એ વત્તા ઓ બી ઓ બી વત્તા ઓસી ઓસી વત્તા ઓડી ઓ એ ઓડી મોટા છે એ બી વત્તા બી સી વત્તા સી ડી વત્તા ડી એ કરતાં. તો તમે જોઈ શકો છો કે ઓ એ ઓ બી ઓ સી ઓડી બધું બે બે વાર આવે છે. તો આપણે કાઉન્સની બારે બે લખી કોમન લઈ અને અંદર ઓ બી વત્તા ઓ એ વત્તા ઓ બી વત્તા ઓ સી વત્તા ઓડી લખશું અને સામે એ બી વત્તા બી સી વત્તા સી ડી વત્તા ડી એ. તો હવે બે વાર ઓ એ વત્તા ઓસી છે, બે વાર ઓડી વત્તા ઓબી છે. તો તમે આકૃતિની અંદર જુઓ ઓ એ વત્તા ઓસી શું છે, ઓ એ વત્તા ઓસી કરવાથી આખું આપણને શું મળે છે, એસી મળે છે. શું મળે છે, એસી. એવી જ રીતે ઓ બી વત્તા ઓડી કરવાથી શું મળે છે, આપણને આખું બીડી મળે છે. તો આપણે ઓ એ વત્તા ઓસી બરાબર એસી લખી શકીએ અને ઓ બી વત્તા ઓડી બરાબર આપણે બીડી લખી શકીએ. તો ચાલો આપણે એની જગ્યાએ આપણે ચેન્જ કરીએ. તો આપણે ઓ એ વત્તા ઓસીની જગ્યાએ લખશું એસી અને ઓ બી વત્તા ઓડીની લખ્યા લખશું બીડી. તો માટે બે કૌંસમાં એસી વત્તા બીડી અને જમણી બાજુ જેમ છે એ જ રહેશે એ બી વત્તા બી સી વત્તા સી ડી વત્તા ડીએ. હવે આપણે ખાલી પ્લેસ ચેન્જ કરી નાખીએ તો ગ્રેટર દેન છે એ લેસ દેન થઈ જશે અને લેસ દેન છે એ ગ્રેટર દેન થઈ જશે. તો એ બી વત્તા બી સી વત્તા સી ડી વત્તા ડીએ નાના છે બે કૌંસમાં એસી વત્તા બીડી કરતાં. તો જે આપણને ચકાસવાનું કીધું હતું તો માટે એક ચતુષ્કોણ જે એબીસીડી આપેલું છે એના માટે આ જે કન્ડિશન આપેલી છે એ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર છ. એક ત્રિકોણની બે બાજુની લંબાઈ 12 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે તો ત્રીજી બાજુની લંબાઈ કયા બે માપની વચ્ચે આવવી જોઈએ. તો આપણે ત્રિકોણના ગુણધર્મ પ્રમાણે યાદ રાખીશું કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય. તો ત્રિકોણની બે બાજુ આપેલી છે આપણને 12 અને 15 સેન્ટીમીટર. તો બે બાજુના માપનો સરવાળો મોટો છે ત્રીજી બાજુના માપ કરતાં. તો ચલો સરવાળો કરી લઈએ. 12 વત્તા 15 મોટા છે ત્રીજી બાજુના માપ કરતાં. તો બંનેનો સરવાળો આવશે 27. 12 વત્તા 15 તો ત્રીજી બાજુનું માપ 27 કરતાં વધારે હોવું જોઈએ કે ઓછું હોવું જોઈએ. તો આમ ત્રીજી બાજુનું માપ જે છે એ 27 સેન્ટીમીટર કરતાં ઓછું હોય. તો ત્રિકોણની બે બાજુના માપનો તફાવત એ ત્રીજી બાજુના માપ કરતાં ઓછો હોય છે. તો આગળ આપણે જોયું કે સરવાળો જે છે બે બાજુના માપનો એ ત્રીજી બાજુના માપ કરતાં વધુ હોય છે. તો પણ બે બાજુના માપનો જે તફાવત છે એ ત્રીજી બાજુના માપ કરતાં ઓછો હોય. તો બે બાજુના માપનો એ તફાવત કરીએ તો 15 સેન્ટીમીટર ઓછા 12 સેન્ટીમીટર. આગળ આપણે શું કર્યું હતું, સરવાળો કરો. તો તફાવત એટલે કે બાદબાકી કરીએ જે ત્રીજી બાજુના માપ કરતાં ઓછું હશે. તો 15 ઓછા 12 કરવાથી કેટલા મળે છે, 3 સેન્ટીમીટર મળે છે. તો આમ ત્રીજી બાજુનું માપ એટલે કે ત્રીજી બાજુનું માપ જે છે એ 3 કરતાં મોટું છે. તો માટે ત્રીજી બાજુનું માપ 3 સેન્ટીમીટર કરતાં વધારે હોય. તો આપણે ટૂંકમાં કહી શકીએ કે ત્રીજી બાજુનું માપ 3 સેન્ટીમીટર અને 27 સેન્ટીમીટર ની વચ્ચેનું કોઈ પણ હોઈ શકે. જે આપણને પ્રશ્ન હતો કે આપેલી લંબાઈ માટે જે માપ શોધવાના છે તે કોની કોની વચ્ચે હોય, ત્રીજી બાજુની લંબાઈ કયા બે માપની વચ્ચે હોય, બે બાજુની લંબાઈ આપેલી હતી તો 3 સેન્ટીમીટર અને 27 સેન્ટીમીટરની વચ્ચેનું માપ હશે. ત્યાર પછી આપણે શીખીએ સ્વાધ્યાય 6.5. 6.5માં પ્રશ્ન નંબર 1. ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો પી જે છે એ કાટખૂણો છે. તો કાટખૂણો છે તો અહીંયા બાજુમાં આપણે કાચી આકૃતિ દોરીએ તો કાટખૂણો છે તો પી ક્યાં આવશે, અહીંયા આવશે. તો પીને કાટખૂણો તરીકે લેશું અને પી ક્યુનું માપ આપેલું છે 10 સેન્ટીમીટર. બાજુ પી ક્યુનું માપ 10 સેન્ટીમીટર, પી આરનું માપ 24 સેન્ટીમીટર.
અને QR QR બનશે કર્ણ તો પાયથાગોરસના પ્રમેય અહીંયા ઉપયોગ કરશું આપણે તો પાયથાગોરસના પ્રમેય વિશે વધારે ડિટેલ તમે 10મા ધોરણમાં શીખશો અત્યારે તમારે ખાલી એ ધ્યાનમાં રાખવાનું છે કે પાયથાગોરસ નામના ગણેશ શાસ્ત્રીએ કીધું હતું કે કર્ણનો વર્ગ બરાબર બે પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ જે આપણે આગળ થિયરીમાં પણ આપણે સમજ્યું તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ તો પાયથાગોરસનો પ્રમેય ક્યારે લાગુ પડે જ્યારે ત્રિકોણ કાટકોણ હોય તો જ બાકી બીજા કોઈ ત્રિકોણમાં લાગુ પડશે નહીં તો અહીંયા ત્રિકોણ PQRમાં P કાટખૂણો છે QR કર્ણ છે તો આ રીતે કાટખૂણાની સામેની બાજુ જે છે એ કર્ણ કહેવાશે તો P કાટખૂણો છે એની સામેની બાજુ QR છે તો QR બનશે કર્ણ તો QR એટલે કે કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુ PRનો વર્ગ વત્તા બીજી બાજુ PQનો વર્ગ તો QRનો વર્ગ બરાબર પહેલી બાજુનું માપ આપેલું છે 24નો વર્ગ અને બીજી બાજુનું માપ આપેલું છે 10નો વર્ગ તો માટે QRનો વર્ગ બરાબર 576 24×24 કરીએ તો આપણને કેટલા મળે 576 મળે 10×10 કરીએ તો 100 મળે 10નો વર્ગ એટલે 10નો 2 વાર ગુણાકાર એવી જ રીતે 24નો વર્ગ એટલે 24નો 2 વાર ગુણાકાર 24નો 24 સાથે જ ગુણાકાર કરવાથી 576 મળે અને 100 તો બંનેનો સરવાળો કરીએ તો આપણને કેટલા મળશે 676 મળશે તો QRનો વર્ગ બરાબર આપણને મળ્યું 676 હવે 676 નો આપણને વર્ગમૂળ શોધવું પડે તો આ 676 કોની કોની વચ્ચે સંખ્યા આવે તો આપણે 1×1 કરીએ તો આપણને શું મળે 1 મળે અને 10×10 કરીએ તો આપણને શું મળે 100 મળે એવી જ રીતે તમે આ 600 કોની નજીકની સંખ્યા છે તો 5×10 100 કરો તો તમને કેટલા મળે 500 મળે અને 6×100 કરો તો 600 મળે તો 7×100 કરો તો તમને કેટલા મળે 700 મળે તો આ સંખ્યા જે છે એ 500 અને 600ની વચ્ચેની સંખ્યા છે આ ઉપરાંત આગળ આપણને 24નો વર્ગ આપેલો છે તો આ 24 થી 30 વચ્ચેની પણ સંખ્યા છે હવે 5નો વર્ગ થાય 25 અને 7નો વર્ગ થાય 49 તો આ બંનેની વચ્ચેની સંખ્યા છે તો આપણે અનુમાન લગાવી શકીએ કે એકમનો અંક 2 છે અને આનો એકમનો અંક 6 છે તો એકમનો અંક 6 ક્યારે ક્યારે હોય જો 4નો વર્ગ 16 હોય તો 4×16 તો એકમનો અંક 6 આવે પણ 24નો વર્ગ તો શું છે આપણી પાસે 576 તો માટે 6નો વર્ગ શું થાય 36માં એકમનો અંક શું છે 6 તો આપણે 2ની બાજુમાં શું મૂકી શકીએ 6 તો માટે આ 576 જે છે એ કોનો વર્ગ છે 26નો વર્ગ છે તો માટે વર્ગમૂળ શોધવું હોય તો વર્ગ કેન્સલ કરી નાખશું તો માટે QR બરાબર આપણને શું મળશે 26 તો આમ QRનું માપ મળશે 26 સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો તમારે 1 થી 25 થી 30 સુધીના વર્ગ જે છે અને એ પાકા કરી લેવાના કે જેથી તમને દાખલા ગણતી વખતે સરળતા રહે નહીં તો પછી તમને ઘડી વર્ગ ઘડીને શોધવું પડશે ત્યાર પછી પ્રશ્ન નંબર 2 ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે જો AB બરાબર 25 AC બરાબર 7 સેન્ટીમીટર તો BC શોધો તો અહીંયા આપણે ત્રિકોણ દોરીએ ત્રિકોણ ABC તો ખૂણો C કાટખૂણો અહીં આપેલો છે ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે તો સામેની બાજુ શું થશે એની કર્ણ તો C ને શિરોબિંદુ લ્યો તો સામેની બાજુ થશે કર્ણ તો અહીંયા AB જે છે એ કર્ણ બનશે તો માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે લખી શકીએ કે કર્ણનો વર્ગ એટલે કે AB નો વર્ગ બરાબર પહેલી બાજુ AC નો વર્ગ વત્તા બીજી બાજુ CB નો વર્ગ તો કર્ણનું માપ કેટલું આપેલું છે 25 નો વર્ગ AC નું માપ કેટલું આપેલું છે 7 સેન્ટીમીટર અને BC નું માપ નથી ખબર એટલે આપણે X લખી નાખીએ તો 7નો વર્ગ વત્તા X નો વર્ગ હવે 25×25 કરીએ તો આપણને મળે 625 7×7 કરીએ તો 49 મળે અને X નો વર્ગ તો X ના વર્ગની કિંમત શોધવાની છે આપણને તો 625ને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જશું તો માઇનસ થઈ જશે 625 - 49 તો માટે X નો વર્ગ બરાબર 576 576 કોનો વર્ગ છે આપણે આગળના દાખલામાં જોયું કોનો વર્ગ છે 24નો હવે આપણને વર્ગ શોધવો હોય તો વર્ગ કેન્સલ કરી નાખવાનો તો X બરાબર આપણને શું મળશે 24 તો આમ X શું હતું BC તો BC નું માપ કેટલું મળ્યું 24 સેન્ટીમીટર મળ્યું વિદ્યાર્થી મિત્રો એકમ ધ્યાન રાખવાનો જો સેન્ટીમીટર આપેલું હોય તો સેન્ટીમીટર લખવાનો મીટર આપેલો હોય તો મીટર લખવાનો એ તમારે ભૂલ કરવાની નથી ત્યાર પછી પ્રશ્ન નંબર 3
15 સેન્ટીમીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકાવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. નિસરણીના છેડા જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક તમે જોઈ શકો છો 12 સેન્ટીમીટર ઊંચી જમીનથી 12 સેન્ટીમીટર ઊંચી બારી સુધી પહોંચે એવી રીતે નિસરણી રાખેલી છે અને 15 સેન્ટીમીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. તો જુઓ, આ નિસરણી છે અને આ ઉપર બારી છે, ત્યાં સુધી પહોંચે છે. આ 15 સેન્ટીમીટર એ શું દર્શાવે છે? નિસરણી દર્શાવે છે. અને બારી કેટલી ઊંચી છે? 12 સેન્ટીમીટર ઊંચી છે. તો આપણને શું શોધવાનું છે? આ જમીનના છેડાથી આ જે અંતર છે દિવાલ સુધીનો એ આપણને શોધવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ તો એક કાટકોણ ત્રિકોણ બની ગયો. હવે કાટકોણ ત્રિકોણ બની ગયો તો કયો નિયમ લાગુ પડે? પાયથાગોરસનો નિયમ લાગુ પડે. તો આને આપણે જો કર્ણ લઈ લઈએ, કાટકોણ ત્રિકોણનું કાટખૂણો લઈ લઈએ, તો એની સામેની બાજુ જે છે એ શું બનશે? એનો કર્ણ બનશે. તો આ નિસરણી શું બની ગઈ? હવે કર્ણ બની ગઈ. દિવાલ અને આ જમીન જે છે એ બાજુ બની ગઈ. તો હવે આપણે કરીએ ઉપયોગ એનો. તો નિસરણી દિવાલ સાથે કાટકોણ ત્રિકોણ બનાવે છે. તો માટે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો કર્ણ એટલે કે નિસરણીની કેટલી લંબાઈ છે? 15 સેન્ટીમીટર. દિવાલની કેટલી લંબાઈ છે? એક બાજુ એને લીધી છે તો 12 સેન્ટીમીટર. તો 12નો વર્ગ અને ત્રીજી બાજુ જે છે, બીજી બાજુ જે છે દિવાલથી નિસરણીનું અંતર, એને આપણે બીજી બાજુ તરીકે લીધી છે અને એને એ વડે દર્શાવ્યું છે. તો એનો વર્ગ લખશું 15નો વર્ગ. 15 × 15 કરશું તો 225 મળશે. 12 × 12 કરશું તો 144 મળશે, બરાબર એનો વર્ગ. માટે એનો વર્ગ બરાબર 225 ઓછા 144. તો 225માંથી 144ની બાદબાકી કરશું તો 81 મળશે. હવે એનો વર્ગ 81 કોનો વર્ગ છે? 9નો. તો એનો વર્ગ બરાબર 9નો વર્ગ. વર્ગ વર્ગ કેન્સલ કરશું તો આપણને એ બરાબર 9 મીટર મળશે. અહીંયા એકમ મીટર આપેલું છે તો આપણે મીટર લખશું. તો આમ નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર કેટલું છે? 9 મીટર છે. તો આ જે અંતર છે નિસરણીથી દિવાલ સુધીનું અંતર, આ એ બરાબર કેટલું મળ્યું? 9 મીટર મળ્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ અહીં 3 બાજુ આપણને આપેલી છે. કાટકોણ ત્રિકોણની વાત આવે એટલે આપણે પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરવાનો. પાયથાગોરસ નામના ગણિત શાસ્ત્રીએ શું કીધું હતું કે કાટકોણ ત્રિકોણની બાજુઓમાં તો કર્ણનો વર્ગ એ બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય. તો આપણે જોઈએ બે બાજુ આપેલી છે તો મોટી બાજુ જે છે એને આપણે કર્ણ તરીકે લેવાનું છે. ધ્યાન રાખજો, જેનું માપ સૌથી વધારે હોય એને શું લેશું? આપણે કર્ણ તરીકે લેશું. અને બે નાની બાજુ છે એનો સરવાળો વર્ગનો સરવાળો કરીએ તો 2.5નો વર્ગ અને 6નો વર્ગ કરીએ તો તમે 2.5 × 2.5 કરશો તો તમને શું મળશે? 6.25 મળશે. એવી રીતે 6 × 6 કરશો તો તમને મળશે 36. બંનેનો સરવાળો કરશું તો આપણને મળશે 42.25. હવે તમે 65 × 65 કરો તો તમને 4,225 મળે અને 1 દશાંશ ચિહ્ન મૂકશું એટલે આપણને મળશે 6.5નો વર્ગ. તો માટે વર્ગ કેન્સલ થશે એટલે બાજુનું માપ મળશે 6.5. તો જો આપણી બાજુ આપેલી છે 6.5, તો આપેલી બાજુઓ એ કોઈ કાટકોણની બાજુઓ હોઈ શકે. સૌથી મોટી બાજુ કઈ છે? 6.5, જે કર્ણ છે. ત્યાર પછી 2, બીજામાં માપ આપેલા છે 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો સૌથી મોટી બાજુ 5 છે અને કર્ણ લેશું. ત્યાર પછી બીજી બે બાજુઓના વર્ગનો સરવાળો કરીએ તો 2નો વર્ગ 2નો વર્ગ 4 વત્તા 4 એટલે 8. તો 8 મળ્યું અહીંયા સરવાળો. અને આનો કર્ણનો વર્ગ તો કેટલો થાય? 5નો વર્ગ એટલે કે 25 થાય. તો અહીંયા બંનેનો જવાબ સરખો આવતો નથી. આ બંનેનો વર્ગ કરીએ બે બાજુઓનો તો એ કર્ણ જેટલો આવતો નથી. તો માટે આપેલી બાજુઓ એ કાટકોણની બાજુઓ હોઈ શકે નહીં. ત્યાર પછી નંબર 3 જોઈએ, 1.5 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 2.5 સેન્ટીમીટર. સૌથી મોટી બાજુ કઈ છે? 2.5. તો એને આપણે કર્ણ તરીકે લેશું. બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો કરીએ તો 1.5નો વર્ગ વત્તા 2નો વર્ગ. તો 1.5 × 1.5 કરતાં 2.25 મળશે. 2નો વર્ગ 2 × 4 મળે. બંનેનો સરવાળો કરશું તો 6.25 મળશે. તો 625નો તમે 25 × 25 કરશો તમને 625 મળશે. અને 1 દશાંશ ચિહ્ન તમારે મૂકવાનું રહેશે એટલે આપણને મળશે 2.5નો વર્ગ.
હવે તમે વર્ગ કાઢી નાખો તો આપણને બાજુ કેટલી મળશે 2.5 તો ત્રીજી બાજુનું માપ પણ અહીં કેટલું આપેલું છે 2.5 જ આપેલું છે તો આપેલી બાજુઓ એ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે સૌથી મોટી બાજુ અહીંયા 2.5 એ કર્ણ છે તો માટે 1.5 2 સેન્ટીમીટર બાજુઓની વચ્ચેનો ખૂણો એ કાટખૂણો હોય ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈએ આપણે એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે તેની ટોચ ઝાડના થડથી 12 મીટરના અંતરે જમીનને અડે છે અને ઝાડની મૂળ ઊંચાઈ આપણને શોધવાનું કીધું છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ પરથી આપણે સમજીએ તો આ જે એક ઝાડ છે એ બી એ શું છે ઝાડ છે 5 મીટરની ઊંચાઈ એટલે કે બીસી લઈ લઈએ 5 મીટરની ઊંચાઈથી તૂટી પડે છે અને નીચે જમીનને અડકે છે તો જ્યાંય જમીનને અડકે છે ત્યાંથી દિવાલ સુધીનું અંતર જે છે એ 12 મીટર છે તો અહીંયા ઝાડ અને જમીન વચ્ચે કાટખૂણો રચાય છે તો આપણને આ આખી જે એ બી લંબાઈ છે ઝાડની એ આપણને શોધવાની છે તો હવે કાટખૂણાની સામેની બાજુ શું કહેવાય કર્ણ તો અહીંયા આપણને કાટકોણ ત્રિકોણ મળી ગયો તો ફરીથી આપણે અહીંયા કોનો ઉપયોગ કરશું પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરશું પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરશું તો ચાલો કરીએ ધારો કે ઝાડ એ બી છે તે સી બિંદુથી તૂટી પડે છે જમીનને અડકે છે ત્રિકોણ એ બી સી કાટકોણ ત્રિકોણ બની જાય છે અને કાટકોણ ત્રિકોણમાં એ બી બરાબર 12 મીટર આપેલું છે બી સી બરાબર 5 મીટર આપેલું છે એ સી જે છે એ કર્ણ બને છે જે ઝાડ તૂટી પડ્યું છે એ આડું એ શું બની જાય છે કર્ણ બની જાય છે શા માટે કાટકોણની સામેની બાજુ છે માટે તો કર્ણનું માપ જે છે આપણે શોધવાનું છે તો ચાલો શોધીએ એ સીનો વર્ગ વત્તા એ બીનો વર્ગ વત્તા બી સીનો વર્ગ આ થઈ ગયો પાયથાગોરસનો પ્રમેય અનુસાર તો 12નો વર્ગ વત્તા 5નો વર્ગ 12નો ગુણ્યા 12 કરશો તો તમને 144 મળશે પછી 25 બંનેનો સરવાળો કરશો તો 169 મળશે 13 ગુણ્યા 13 કર્યું તો આપણને 169 મળે તો માટે વર્ગ કાઢી નાખશું આપણે તો એ સી બરાબર આપણને મળશે 13 સેન્ટીમીટર તો આ એસીનું માપ કેટલું મળ્યું આપણને 13 સેન્ટીમીટર હવે આપણને તો શું કીધું છે કે આ ઝાડની ઊંચાઈ તમારે શોધવાની છે આ ઝાડ જે છે એ બી એની ઊંચાઈ આપણને શોધવાની છે તો 5 સેન્ટીમીટર બી સી તો આપણી પાસે હતું અને આ જે સીથી તૂટી પડ્યું હતું એ સી અને ઉપર લંબાવ્યું તો આમ જાય અને આમ અહીંયા પડી ગયું હતું તો આ જે 13 છે આ કોનું માપ થઈ જશે આ જે ઝાડ તૂટીને નીચે પડ્યું છે એનું માપ તો આ બંનેનો સરવાળો કરશું તો આપણને શું મળી જશે ઝાડની ઊંચાઈ તો આપણે લખીએ ઝાડની ઊંચાઈ બરાબર બી સી વત્તા એ સી 5 મીટર વત્તા 13 મીટર બરાબર 18 મીટર તો આમ ઝાડની ઊંચાઈ કેટલી મળશે 18 મીટર મળશે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ અને ખૂણો આર અનુક્રમે 25 અંશ અને 65 અંશ છે તો નીચેનામાં સાચું શું છે એ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રિકોણ આપેલો છે તમે જોઈ શકો છો ત્રિકોણ પી ક્યુ આર એમાં ક્યુનું માપ 25 અંશ અને આનું માપ 65 અંશ તો બીનું માપ આપણને શોધવાનું છે તો ત્રિકોણ પી ક્યુ આરમાં બીનું માપ શોધીએ તો ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે એ આપણે જાણીએ છીએ એની મદદથી આપણે ત્રીજો ખૂણાનું માપ શોધી લઈએ તો પી વત્તા 25 અંશ વત્તા 65 અંશ બરાબર 180 અંશ તો માટે પી વત્તા 90 અંશ આ બંનેનો સરવાળો કરીએ તો 90 મળશે બરાબર 180 અંશ માટે ખૂણો પી બરાબર 180 ઓછા 90 અંશ તો પી બરાબર મળે છે 90 અંશ તો પી શું થઈ ગયો 90 અંશ ખૂણો મળ્યો તો એ કાટખૂણો બની ગયો અને કાટખૂણાની સામેની બાજુ શું કહેવાય કર્ણ કહેવાય તો ફરીથી આપણે પાયથાગોરસના પ્રમેય પર આવી જઈએ તો ખૂણો પી કાટખૂણો બન્યો એની સામેની બાજુ છે ક્યુઆર ક્યુઆર બની ગઈ કર્ણ તો હવે આપણે કહી શકીએ આમ ત્રિકોણ પી ક્યુ આરમાં કાટકોણ ત્રિકોણ છે જેમાં પી કાટકોણ છે ત્રિકોણ પી ક્યુ આરમાં પી કાટકોણ છે તેથી સામેની બાજુ કર્ણ ક્યુ આર હોય તો માટે ક્યુ આરનો વર્ગ બરાબર પી ક્યુનો વર્ગ વત્તા આર પીનો વર્ગ તો આપેલા ત્રિકોણ માટે નંબર 2 જે છે એ આપેલ સંબંધ સાચો છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જેની બાજુની લંબાઈ 40 સેન્ટીમીટર વિકર્ણની લંબાઈ 41 સેન્ટીમીટર હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો તો અહીંયા એક લંબચોરસ આપણે દોરી નાખીએ એ બી સી ડી એમાં એક બાજુનું માપ છે 40 સેન્ટીમીટર એનો એક વિકર્ણ લઈ લઈએ બી ડી વિકર્ણની લંબાઈ કેટલી આપેલી છે 41 સેન્ટીમીટર તો તમે જોઈ શકો છો આમાંથી એક ત્રિકોણ બની ગયો એ બી ડી શું બની ગયો ત્રિકોણ બની ગયો એ બી ડી અને એમાં એક ખૂણો કાટખૂણો છે ચોરસના ચારે ખૂણા કેવા હોય કાટખૂણા હોય લંબચોરસના તો એની કાટખૂણાની સામેની બાજુ શું બની જશે હવે કર્ણ બની જશે તો ફરીથી આપણે લઈ લઈએ પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીએ તો ત્રિકોણ એ બી ડી એ કાટકોણ ત્રિકોણ છે